નમસ્કાર દર્શક મિત્રો, હું છું રાહુલ અને તમે જોઈ રહ્યા છો ઓનલી ઓફિસર. મિત્રો, આજે વાત કરવાનું છે 9 ઓક્ટોબરનું જેટલું પણ કરંટ અફેર્સ બને છે તેની વિશે આ વિડીયોની અંદર ચર્ચા કરવાનું છું. મેક શ્યોર કે વિડીયો તમે લાસ્ટ તક જોતા રહો અને મારા નવા દર્શક મિત્રોને જણાવવાનું કે તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ આ સબસ્ક્રાઇબના લાલ બટનને ક્લિક કરો અને બાજુના ઘંટી બટનને દબાવો જેથી સવારના 5 વાગે કરંટ અફેર્સના વિડીયો તમને તમારા મોબાઈલ ઉપર મળી રહે. તો આજનો વિડીયો મિત્રો સ્ટાર્ટ કરી વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ. સો લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. તો મિત્રો, સૌથી પહેલો પ્રશ્ન આ છે કે તાજેતરમાં ચાઇના ઓપન ટુર્નામેન્ટ 2019માં મહિલામાં કોણે જીતેલી છે? તો આ જવાબ છે મિત્રો, નાઓમી ઓસાકાએ તાજેતરમાં ચાઇના ઓપન ટુર્નામેન્ટ જીતેલી છે. નાઓમી ઓસાકાએ જીતેલી છે. તો તમે ટીવી સ્ક્રીનમાં મિત્રો જોઈ રહ્યા છો, આ છે જાપાન દેશની નાઓમી ઓસાકા, જેણે 2019માં ચાઇના ઓપન ટુર્નામેન્ટ જીતી લીધી છે. કોને હરાવીને? તો એસ્લે બાર્ટીને હરાવીને, જે ઓસ્ટ્રેલિયાની મહિલા છે તેને હરાવીને 2019માં ચાઇના ઓપન ટુર્નામેન્ટ જીતી લીધી છે નાઓમી ઓસાકાએ. મિત્રો, કઈ જગ્યાએ આયોજન થયું છે આ ચાઇના ઓપન ટુર્નામેન્ટનું? તો આયોજન થયું છે 2019માં ચીનના બીજિંગ શહેરમાં. મિત્રો, હવે પછી મિત્રો સેકન્ડ પ્રશ્ન આવે છે કે તાજેતરમાં જાપાન ઓપન ટુર્નામેન્ટ પુરુષમાં 2019માં કયા વ્યક્તિએ જીતેલી છે? તો જવાબ છે મિત્રો, નોવાક જોકોવિચ, જે સર્બિયા દેશનો ખેલાડી છે, તેણે 2019માં જાપાન ઓપન ટુર્નામેન્ટ જીતેલી છે પુરુષ વર્ગમાં. તમે ટીવી સ્ક્રીનમાં મિત્રો જોઈ રહ્યા છો, આ છે નોવાક જોકોવિચ, જે સર્બિયા દેશનો ખેલાડી છે, તેણે 2019માં પુરુષ વર્ગમાં જાપાન ઓપન ટુર્નામેન્ટ જીતેલી છે. કોને હરાવીને? તો જોન મિલેનને હરાવીને તાજેતરમાં આ ટુર્નામેન્ટ જીતી લીધી છે. વાત રહી છે જાપાન ઓપન ટુર્નામેન્ટ, તો એ જાપાનની વાત રહી છે. તો જાપાન છે તો સૌથી પહેલાં મેપમાં જોઈ લઈએ કે જાપાન કઈ જગ્યાએ છે. તો આ રહ્યો જાપાનનો મેપ. જાપાનની કેપિટલ શું છે? તો ટોક્યો તેની કેપિટલ છે. પ્રધાનમંત્રી કોણ છે? તો સિંજો અબે. કરન્સી શું છે જાપાનની? તો જેપનીઝ યેન. તો એટલું વસ્તુ તમને જાપાન વિશે મિત્રો તમને ખબર હોવી જોઈએ. આ વાત કરી છે જાપાનની, તો ઘણીવાર કોમ્પિટિટિવ એક્ઝામમાં મિત્રો પૂછી લે કે કયા દેશમાં કઈ સંસદનું નામ શું છે. તો જાપાનની સંસદનું નામ શું છે? તો ડાઇટ છે સંસદનું નામ જાપાનની મિત્રો. અને તાજેતરમાં જાપાનના રાજા કોણ છે યાદ રાખજો, 2019માં નવા રાજા બન્યા છે, તો તેનું નામ શું છે? તો નારુહિતો, જે 126માં નંબરના રાજા બન્યા છે તાજેતરમાં જાપાનના. અને નારુહિતો બનવાથી જાપાનના રાજાથી કયો યુગનો શરૂઆત થયું છે? તો રેવા યુગનો પ્રારંભ થયો છે તાજેતરમાં જાપાનમાં મિત્રો. તો એટલું વસ્તુ મિત્રો તમને આ પ્રશ્નમાંથી તમને ખબર હોવી જોઈએ. પછી મિત્રો સેકન્ડ પ્રશ્ન આ છે કે તાજેતરમાં, ત્રીજો પ્રશ્ન શરૂ કરતા પહેલા તમે ટીવી સ્ક્રીનમાં મિત્રો જોઈ રહ્યા છો, આ છે રિસન્ટલી હમણાં 6 થી 7 મહિનાની એક પીડીએફ ફાઇલ બનાવેલી છે, માસ્ટર બુક છે બિન સચિવાલયની. 2000 થી પણ વધારે, મતલબ 2200 થી પણ વધારે પ્રશ્નો અને તેના જવાબો આ બુક્સની અંદર મેં આપેલા છે પીડીએફના રૂપે. અને 3 થી 4 હજાર, કમસેકમ 4500 લોકોએ, મતલબ 4500 સ્ટુડન્ટે આ બુક્સ ખરીદી લીધી છે અને ઘણો સારો એવો રિસ્પોન્સ મળ્યો છે આ બુક્સ રિલેટેડ. તો ઘણા બધા સ્ટુડન્ટનો એવો ડાઉટ હતો કે કયા કયા ટોપિક્સ આ વિડીયો આ મતલબ આ પીડીએફમાં જણાવેલા છે. તો એવોર્ડ આપેલા છે, હોનર્સ કોને મળેલા છે, ત્યારબાદ સરકારી યોજનાઓ કઈ છે, અપોઇન્ટમેન્ટ નવા નવા થયેલા છે તેની વિશે જણાવેલું છે આ પીડીએફની અંદર, કયા કયા સબમિટ થયા છે, સ્પોર્ટ્સ રિલેટેડ માહિતી આપેલી છે, ઇકોનોમિક રિલેટેડ ઇન્ફોર્મેશન છે, પ્રખ્યાત વ્યક્તિઓના નિધન થયા છે તેની રિલેટેડ છે, આંતરરાષ્ટ્રીય સ્તર પર જે મુદ્દાઓ થયા છે તેની ઉપર આ મુદ્દા ઉપર આમાં ડિટેલમાં જણાવેલું છે, ડિફેન્સ રિલેટેડ માહિતી આપેલી છે, તાજેતરમાં જે રેન્ક અને રિપોર્ટ બહાર પડેલા છે તેની રિલેટેડ પણ આ 6 થી 7 મહિનાનું જે કરંટ અફેર્સના જે પીડીએફ છે તેની અંદર ડિટેલમાં જણાવેલું છે. ગુજરાતની જે ન્યૂઝ છે જે કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાય લે તેને ધ્યાનમાં રાખીને, તમામ પ્રકારના ફેક્ટને ધ્યાનમાં રાખીને એટલા ઘણા બધા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આ પીડીએફ તૈયાર કરી છે. તો નીચે વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, તમે ત્યાંથી જઈને પરચેસ કરી શકો છો. ડેમો તમે જોઈ રહ્યા છો તમે ટીવી સ્ક્રીન ઉપર, આ પ્રકારની પીડીએફ છે, તમને આઈડિયા આવી જશે કે કેવા પ્રકારની ઇન્ફોર્મેશન આપેલી છે આ પીડીએફની અંદર. સંપૂર્ણ ડિટેલ સાથે, સવાલ જવાબ સાથે, સંપૂર્ણ ડિટેલ સાથે આ પીડીએફ તૈયાર કરવામાં આવી છે સ્પેશિયલ બિન સચિવાલય માટે. તો એઝ અ રિક્વેસ્ટ કે વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, 50 રૂપિયાની ખાલી પ્રાઇસ છે. તો વિડીયોની નીચે લિંક આપેલી છે, ત્યાંથી જઈને પરચેસ તમે કરી શકો છો. હવે પછી મિત્રો સેકન્ડ પ્રશ્ન આ છે કે તાજેતરમાં ક્રિસ્ટીન વોલ્ફે કઈ ટુર્નામેન્ટ જીતેલી છે 2019માં? તો જવાબ છે મિત્રો હીરો મહિલા ઇન્ડિયન ઓપન ગોલ્ફ ટુર્નામેન્ટ 2019માં તાજેતરમાં હરિયાણાના ગુરુગ્રામમાં થઈ છે આ ટુર્નામેન્ટ, જે ગોલ્ફ સાથે સંકળાયેલી છે. તેમાં તાજેતરમાં ઓસ્ટ્રેલિયાની ક્રિસ્ટીન વોલ્ફે આ ટુર્નામેન્ટ જીતી લીધી છે. તમે ટીવી સ્ક્રીનમાં મિત્રો જોઈ રહ્યા છો, આ છે ક્રિસ્ટીન વોલ્ફે તાજેતરમાં 2019માં હીરો મહિલા ઇન્ડિયન ઓપન ગોલ્ફ ટુર્નામેન્ટ જીતેલી છે. તાજેતરમાં આનું આયોજન થયું છે હરિયાણાના ગુરુગ્રામમાં મિત્રો. હવે પછી મિત્રો સેકન્ડ, તાજેતરમાં કયા રાજ્યમાં પશુઓની બલી પર તાજેતરમાં સુપ્રીમ કોર્ટે રોક લગાડી દીધી છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે તાજેતરમાં, ટ્રેન્ડિંગ ટોપિક ચાલી રહ્યો છે
500 વર્ષની પૂરી જૂની પરંપરાને બંધ કરી દીધી છે તાજેતરમાં સુપ્રીમ કોર્ટ દ્વારા. તો કયા રાજ્યમાં? તો ત્રિપુરા રાજ્યમાં તાજેતરમાં બે મંદિરોમાં 500 વર્ષ જૂની પરંપરા હતી કે જે પશુઓને જે બલિ ચડાવવામાં આવતી હતી તે બલિ ચડાવવાની રોકવાની તાજેતરમાં જાહેરાત કરી દીધી છે સુપ્રીમ કોર્ટ દ્વારા. કીધેલું છે, જણાવેલું છે ત્રિપુરા સરકારને મિત્રો. અને 500 વર્ષ જૂની પરંપરાને બંધ કરી દેવામાં આવશે. જે પશુઓ હોય છે તેની બલિ ચડાવે છે આ મંદિરોમાં, ત્યાં તે બલિને રોકવા માટે, બેઝુબાન જાનવરોને બચાવવા માટે સુપ્રીમ કોર્ટ દ્વારા તાજેતરમાં એક અભૂતપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે ત્રિપુરાના બે મંદિરમાં. વાત રહી છે ત્રિપુરાના બે મંદિરની, તો કયા કયા? તો ત્રિપુરેશ્વર મંદિર અને ચતુર્દર્શન દેવતા મંદિર, આ બંને મંદિરમાં પશુઓની બલિ ચડાવવામાં આવતી હતી. અને કયા અનુચ્છેદને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે આ નિર્ણય લીધેલો છે યાદ રાખજો. કોમ્પિટિટિવ એક્ઝામમાં અનુચ્છેદ પૂછી લેશે. તો અનુચ્છેદ 25(1) મુજબ ધાર્મિક સ્વતંત્રતાની જોગવાઈ આપેલી છે અનુચ્છેદ બંધારણ ભારતીય ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનના, મતલબ અનુચ્છેદ 25(1)માં મિત્રો. સુપ્રીમ કોર્ટે આને ધ્યાનમાં રાખીને ત્રિપુરા રાજ્યમાં બંને મંદિર ઉપર રોક લગાડી દીધી છે. જો કોઈ પણ પશુ ઉપર જો બલિ ચડાવવામાં આવશે તો તેની કાર્યવાહી કરવામાં આવશે. 500 વર્ષ જૂની પરંપરાને બંધ કરી દીધી છે સુપ્રીમ કોર્ટ દ્વારા. વાત રહી છે ત્રિપુરા રાજ્યની, તો તમે ત્રિપુરા છે તો સૌથી પહેલા મેપમાં જોઈ લે કે ત્રિપુરા કઈ જગ્યાએ છે. તો આ રહ્યો ભારતનો મેપ. ત્રિપુરા કઈ જગ્યાએ છે? તો આ રહ્યું ત્રિપુરા. ત્રિપુરાની કેપિટલ શું છે? તો અગરતલા. તાજેતરમાં મુખ્યમંત્રી કોણ છે? તો બિપ્લવ કુમાર દેવ. રાજ્યપાલ કોણ છે? તો રમેશ બેઝ મિત્રો. તો એટલું વસ્તુ તમને આઈડિયા હોવી જોઈએ ત્રિપુરા રિસીવ. અને તાજેતરમાં સુપ્રીમ કોર્ટે કયા રાજ્યમાં બલિ, મતલબ પશુઓની બલિ ચડાવવા પર પ્રતિબંધ મૂકવા છે? તો ત્રિપુરા રાજ્યમાંથી મિત્રો. મિત્રો સેકન્ડ પ્રશ્ન આ છે કે તાજેતરમાં ભારતીય સેનાએ હિમ વિજય યુદ્ધ અભ્યાસનું આયોજન કયા રાજ્યમાં તાજેતરમાં થયું છે? તો જવાબ છે મિત્રો અરુણાચલ પ્રદેશમાં તાજેતરમાં ઇન્ડિયન આર્મી દ્વારા હિમ વિજય યુદ્ધનું અભ્યાસનું આયોજન કરવામાં આવ્યું છે. હિમાચલ, મતલબ અરુણાચલ પ્રદેશમાં કઈ જગ્યાએ? તો તવાંગ નામની જગ્યાએ મિત્રો, પહાડીવાળા વિસ્તારમાં આ યુદ્ધ અભ્યાસનું થયું છે. તેનું નામ છે હિમ વિજય મિત્રો. શા માટે, ઉદ્દેશ શું છે આ હિમ વિજય યુદ્ધ અભ્યાસનો? તો આનો ઉદ્દેશ છે કે સૈનિકોની કેટલી ક્ષમતા છે, હિંમત કેટલી છે, ગતિશીલતા ચકાસવા માટે આ યુદ્ધ અભ્યાસનું તાજેતરમાં આયોજન કરવામાં આવ્યું છે. વાત રહી છે અહીંયા અરુણાચલ પ્રદેશની, તો સૌથી પહેલાં ભારતના મેપમાં જોઈ લે કે અરુણાચલ પ્રદેશ કઈ જગ્યાએ છે. તો આ રહ્યો ભારતનો મેપ. અરુણાચલ પ્રદેશ કઈ જગ્યાએ છે? તો આ રહ્યું અરુણાચલ પ્રદેશ. તેની કેપિટલ શું છે? તો ઇટાનગર. તાજેતરમાં રાજ્યપાલ કોણ છે? તો બી ડી મિશ્રા. કેટલામાં નંબરના? તો 19માં નંબરના. મુખ્યમંત્રી કોણ છે? તો પેમા ખાંડુ. કેટલામાં નંબરના? તો 9માં નંબરના મિત્રો. હવે પછી મિત્રો સેકન્ડ પ્રશ્ન આ છે કે તાજેતરમાં ભારતે બાંગ્લાદેશ સાથે કેટલી વસ્તુ ઉપર હસ્તાક્ષર કર્યો છે તાજેતરમાં? તો જવાબ છે મિત્રો 7 જેટલી વસ્તુ ઉપર તાજેતરમાં ભારત દેશે બાંગ્લાદેશ સાથે MOU સાઇન કરેલો છે. કેમ કે તાજેતરમાં બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના ભારતની મુલાકાતે આવેલા છે, ત્યારે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી અને બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના વચ્ચે તાજેતરમાં 7 વસ્તુ ઉપર તાજેતરમાં હસ્તાક્ષર કરવામાં આવ્યો છે, MOU સાઇન કરવામાં આવ્યો છે, મતલબ મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ સાઇન કરવામાં આવ્યો છે. કઈ કઈ 7 વસ્તુ? તો એક જળ સંસાધન ઉપર હસ્તાક્ષર થયા છે, ત્યારબાદ યુવા મામલા ઉપર હસ્તાક્ષર થયા છે, ત્યારબાદ સંસ્કૃતિ ઉપર હસ્તાક્ષર થયા છે, શિક્ષા ક્ષેત્રે, ત્યારબાદ બોર્ડર સિક્યુરિટી પર આધારિત હસ્તાક્ષર કરવામાં આવ્યા છે, અને LPGની આયાત કરવા ઉપર હસ્તાક્ષર થયા છે. તો આ 7 જેટલી વસ્તુ ઉપર તાજેતરમાં, અત્યારે આમાં 6 જેટલી વસ્તુ જણાવેલી છે, એક અલગ વસ્તુ છે તેની ઉપર નેક્સ્ટ વિડીયોમાં ચર્ચા કરશું. તો ટોટલ 7 વસ્તુ ઉપર તાજેતરમાં બાંગ્લાદેશ અને ભારત વચ્ચે તાજેતરમાં હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. હવે પછી મિત્રો સેકન્ડ પ્રશ્ન આ છે કે તાજેતરમાં વર્લ્ડ હેબિટેટ ડે ક્યારે ઉજવવામાં આવ્યો 2019માં? તો જવાબ છે મિત્રો 7 ઓક્ટોબરના દિવસે રિસન્ટલી વર્લ્ડ હેબિટેટ દિવસ ઉજવવામાં આવ્યો છે. અને ગુજરાતીમાં શું કહેવામાં આવે? તો વિશ્વ આવાસ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો 7 ઓક્ટોબરના દિવસે. તમે ટીવી સ્ક્રીનમાં મિત્રો જોઈ રહ્યા છો, આ છે વર્લ્ડ હેબિટેટ દિવસનો લોગો. તાજેતરમાં 2019માં 7 ઓક્ટોબરના દિવસે ઉજવવામાં આવ્યો છે. શરૂઆત ક્યારથી થઈ આ દિવસ ઉજવવાની વિશ્વ આવાસ દિવસની? તો 1986થી મિત્રો. 2019ની થીમ શું રહી છે આ વર્લ્ડ, મતલબ વિશ્વ આવાસ દિવસની? તો 2019ની થીમ છે મિત્રો. પછી મિત્રો સેકન્ડ પ્રશ્ન આ છે કે તાજેતરમાં હકીર હસને કઈ બુક લખી છે 2019માં તાજેતરમાં લોન્ચ થયું છે? તો આ જવાબ છે મિત્રો 150 યર્સ ઓફ સેલિબ્રેટિંગ ધ મહાત્મા ધ સાઉથ આફ્રિકન લેગેસી. જે સાઉથ આફ્રિકામાં જે મહાત્મા ગાંધીજી આપણા રાષ્ટ્રપિતાએ જે સમયગાળો બિતાવ્યો છે 150 વર્ષના તાજેતરમાં 2019માં, જે 150મી જન્મજયંતિ નિમિત્તે આ બુક્સ તાજેતરમાં લોન્ચ કરી છે હકીર હસને મિત્રો.
સિદ્ધાંતો જણાવ્યા છે આ બુકની અંદર, અને આફ્રિકામાં જે કયા કયા આંદોલન થયા છે, કઈ કઈ વસ્તુ ઉપર લડ્યા છે આફ્રિકામાં, તેની ઉપર સંપૂર્ણ માહિતી આપેલી છે આ બુક્સની અંદર મિત્રો. હવે પછી મિત્રો, આજના વિડીયોનો સૌથી સારામાં સારો પ્રશ્ન છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, 100% પણ 1000% આવનારી એક્ઝામમાં જરૂરથી પૂછાશે, તો કોઈ સેપરેટ પેજમાં જરૂરથી લખી લેજો. 100% પણ 1000% પ્રશ્ન પૂછાશે. તો શું છે મિત્રો પ્રશ્ન? તો તાજેતરમાં 2019માં નોબેલ પુરસ્કાર કોને કોને મળ્યો છે રિસન્ટલી? તો જવાબ છે મિત્રો ગ્રેગ એલ સેમજાને, જે અમેરિકાનો વ્યક્તિ છે. ત્યારબાદ સર પીટર, જે રેડ ક્લિક, જે બ્રિટનનો દેશનો વ્યક્તિ છે. ત્યારબાદ વિલિયમ જી કેલિન જુનિયર, જે અમેરિકાના વ્યક્તિ છે. તમે ટીવી સ્ક્રીન પર મિત્રો જોઈ રહ્યા છો, તાજેતરમાં નોબેલ પુરસ્કાર મળેલા છે આ ત્રણેય વ્યક્તિઓને. તો કઈ ફેકલ્ટીમાં મળેલા છે? તો મેડિકલ ક્ષેત્રે. મેડિકલ ક્ષેત્રે મતલબ ગુજરાતીમાં શું કહેવામાં આવે? તો ચિકિત્સા ક્ષેત્રે મળેલા છે આ ત્રણેય વ્યક્તિઓને. આ ત્રણેય વ્યક્તિઓના નામ જરૂરથી યાદ રાખજો, આવનારી કોમ્પિટિટિવ એક્ઝામમાં જરૂરથી પૂછાશે, 100% પૂછાશે. અને દર વર્ષે નોબેલ પુરસ્કાર કયા મહિનામાં આપવામાં આવે છે? તો દર મહિને 10 ડિસેમ્બરના રોજ આ નોબેલ પુરસ્કાર આપવામાં આવે છે. શેની માટે આપવામાં આવ્યો છે? આ ચિકિત્સા ક્ષેત્રે આ ત્રણે ત્રણ વ્યક્તિઓને નોબેલ પુરસ્કાર. તેનું નામ પણ ધ્યાનમાં રાખો, ઉદ્દેશ શું હતો અને શા માટે આપવામાં આવ્યો છે ચિકિત્સા ક્ષેત્રે આ ત્રણેય વ્યક્તિઓને મેડિકલ ક્ષેત્રે નોબેલ પુરસ્કાર? તો તેનું કારણ છે મિત્રો, તો કોશિકા અને ઓક્સિજન વચ્ચે સંબંધોને ધ્યાનમાં રાખીને આપવામાં આવ્યો છે. મતલબ સંશોધન કરવામાં આવ્યું છે કે જે શરીરની અંદર જે ઓક્સિજન અને કોશિકા હોય છે તે એકબીજા સાથે સંબંધ ધરાવે છે, તેવી તાજેતરમાં એક મશીન તૈયાર કર્યું છે, એવી શોધ કરેલી છે આ ત્રણે ત્રણ વ્યક્તિઓ દ્વારા. આની મદદથી જે એનિમિયા રોગ થાય છે તેને ખતમ કરી શકાય છે, તેવી દુનિયામાં સૌથી વધારે જાગૃતતા ફેલાવી છે આ ત્રણે ત્રણ વ્યક્તિઓ દ્વારા. શરીરમાં જે લોહીની કમી હોય છે તેને એનિમિયા તરીકે ઓળખાય છે, તેને ધ્યાનમાં રાખીને આ ત્રણેય વ્યક્તિઓને નોબેલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. આ ત્રણે ત્રણ વ્યક્તિઓના નામ જરૂરથી યાદ રાખજો, કોમ્પિટિટિવ એક્ઝામમાં જરૂરથી પૂછાશે. તો વાત થઈ છે આ ત્રણે ત્રણ વ્યક્તિઓની, તો કેવી રીતના શોર્ટકટ રીતે કેવી રીતના યાદ રાખશો? તો આ બેને આ સેમ મતલબ સિમેન્ટ યાદ રાખજો, સિમેન્ટ મતલબ અંબુજા સિમેન્ટ. સિમેન્ટમાં જે વ્યક્તિ કામ કરતો હોય મિત્રો, તેનું જે લંગ્સ હોય છે તે બીમાર પડી જાય છે. તો જ્યારે બીમાર પડી જાય છે તે વ્યક્તિ, ત્યારે તે દવાખાને જાય છે, મતલબ મેડિકલમાં જાય છે. તો એક નામ એ યાદ રાખજો. ત્યારબાદ આ રેટ, રેટનો મતલબ શું થાય ઇંગ્લિશમાં? મતલબ ગુજરાતીમાં કરવામાં આવે તો જે ઉંદર, આપણે જે ઉંદરડો કહીએ છીએ, રેટનો મતલબ ઉંદર. તો ઉંદરડો જ્યારે કોઈ વ્યક્તિને કાપે મતલબ કવડી જાય તો ક્યારે આપણે દવાખાને જઈએ છીએ? તો ચિકિત્સા મતલબ મેડિકલમાં જઈએ છીએ. ત્યારબાદ મિત્રો જે સેકન્ડ આવે છે, મિત્રો જે સેકન્ડ આવે છે વિલી, વિલીનો મતલબ થાય છે આપણે ગુજરાતીમાં કહીએ તો કેટ, મતલબ બિલાડી. બિલાડી જો આપણને કાપી લઈ તો સામાન્ય રીતે આપણે હોસ્પિટલ જઈએ છીએ, મતલબ મેડિકલમાં જઈએ છીએ. તો આવી રીતના શોર્ટકટ રીતે તમે યાદ રાખી શકો છો, નામને ધ્યાનમાં રાખીને. બિલાડી નામ યાદ રાખજો, ઉંદર નામ યાદ રાખજો, સિમેન્ટ, ત્રણેય વ્યક્તિથી નામ યાદ રાખીને આ તમે ચિકિત્સા ક્ષેત્રે તાજેતરમાં ત્રણ વ્યક્તિઓને મળેલા છે. આ ત્રણ વ્યક્તિઓમાંથી ચિકિત્સામાં બે અમેરિકા દેશના છે. તો એટલું વસ્તુ તમને કોન્સેપ્ટ તમને ક્લિયર હોવો જોઈએ. ત્યારબાદ જે નોબેલ પુરસ્કાર મિત્રો છે તે કયા કેટલી કેટેગરીમાં આપવામાં આવે છે? તો ટોટલ દર વર્ષે 6 કેટેગરીમાં આ નોબેલ પુરસ્કાર આપવામાં આવે છે. તો કઈ કઈ? તો એક તો છે સાહિત્ય ક્ષેત્રે, ચિકિત્સા ક્ષેત્રે, અર્થશાસ્ત્ર ક્ષેત્રે, શાંતિ ક્ષેત્રે, રસાયણશાસ્ત્ર ક્ષેત્રે અને ભૌતિક શાસ્ત્ર ક્ષેત્રે. તો આ 6 ક્ષેત્રમાં નોબેલ પુરસ્કાર આપવામાં આવે છે દર વર્ષે મિત્રો. વાત રહી છે નોબેલ પુરસ્કારની, તો તમે ટીવી સ્ક્રીન ઉપર મિત્રો જોઈ રહ્યા છો, આ છે નોબેલ પુરસ્કાર આપવાની શરૂઆત કરી છે આલ્ફ્રેડ નોબેલ દ્વારા. મિત્રો કોણ છે આલ્ફ્રેડ નોબેલ? જેને નોબેલ પુરસ્કારની સ્થાપના કરેલી હતી આલ્ફ્રેડ નોબેલે, જેણે ડાયનામાઇટની શોધ કરેલી હતી. કયા દેશનો વ્યક્તિ છે આ? તો સ્વીડનનો આ વ્યક્તિ છે. શરૂઆત ક્યારથી થઈ નોબેલ પુરસ્કાર આપવાની? શરૂઆત પૂછે તો 1901થી. અને સ્થાપના ક્યારે થયેલી નોબેલ પુરસ્કારની? મિત્રો હવે આ જે અલગ અલગ ક્ષેત્રે જે નોબેલ પુરસ્કાર આપવામાં આવે છે, એક તો મેડિકલ ક્ષેત્રે આપવામાં આવે છે, એક તો શાંતિ ક્ષેત્રે આપવામાં આવે છે, રસાયણશાસ્ત્ર શાસ્ત્ર ક્ષેત્રે આપવામાં આવે છે. તો અલગ અલગ એસેમ્બલી દ્વારા અથવા તો અલગ અલગ સંસ્થાઓ દ્વારા આપવામાં આવે છે. તો ચિકિત્સા ક્ષેત્રે જે એવોર્ડ આપવામાં આવે છે કોના દ્વારા આપવામાં આવે છે? તો નોબેલ એસેમ્બલી એટ ધ કેરોલિન્કા ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આ ચિકિત્સા ક્ષેત્રે નોબેલ પુરસ્કાર આપવામાં આવે છે મિત્રો. તો એટલું વસ્તુ તમને નોબેલ પુરસ્કાર વિશે તમામ પ્રકારની ફેક્ટને ધ્યાનમાં રાખીને આ પ્રશ્નમાં મેં જણાવેલું છે. તમામ પ્રકારની મેં ધ્યાનમાં રાખીને આ વિડીયોઝ બનાવેલો છું. તો એઝ અ રિક્વેસ્ટ કે કોઈ સેપરેટ પેજમાં તમે આ વિડીયોઝને નોબેલ પુરસ્કાર રિલેટેડ 2019માં કેટલા વ્યક્તિઓને મળેલા છે, કોણ કોણને મળેલા છે, કઈ વસ્તુ સાથે સંકળાયેલા છે, કેટલી કેટેગરીમાં મળે છે નોબેલ પુરસ્કાર, તેની તમામ પ્રકારની માહિતી, આની બહારનો એક પણ પ્રશ્ન નહીં હોય એવો 100%ની ખાતરી આપું છું. હવે પછી મિત્રો, વર્લ્ડ ટીચર ડે ક્યારે ઉજવવામાં આવ્યો 2019માં? તો 5 ઓક્ટોબરના દિવસે. ત્યારબાદ કેટલા રાજ્યમાં મુખ્ય ન્યાયાધીશની નિમાયા છે તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્વારા? તો જવાબ છે મિત્રો 7 રાજ્યના.
ત્યારબાદ ભારત તરફથી સૌથી વધારે ટી ટ્વેન્ટી 100 જેટલી મેચ રમવાવાળી મહિલા કોણ બની છે? તો હરમનપ્રીત કૌર મિત્રો. ત્યારબાદ ભારતની સૌથી પ્રાઇવેટ સૌપ્રથમ પ્રાઇવેટ ટ્રેનનું નામ શું છે? તો તેજસ નામની ટ્રેન મિત્રો. તો ઘણા બધા સ્ટુડન્ટે આનો સાચો આન્સર આપેલો છે મિત્રો, તો થેન્ક યુ સો મચ મિત્રો. એનો ફીડબેક કરતા રહેજો જેથી મને પણ વધુ મોટિવેશન મળે. તમારી માટે નોન સ્ટોપ ડેલી બેસ પર આવા કરંટ અફેર્સના વિડીયોઝ તમારી માટે લાવતો રહો. તમારો કોઈ પણ ડાઉટ્સ હોય, કોઈ પણ સુઝાવ હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. 24 કલાકની અંદર રિપ્લાય કરી દે. તમામ પ્રકારની ઇન્ફોર્મેશન મળી જશે મારી ચેનલ પરથી એકદમ ફ્રી. તમારે મને એક પણ રૂપિયો ચૂકવવાની જરૂર રહેશે નહીં. અને આજનો વિડીયોનો ટાર્ગેટ છે ખાલી 1500 લાઇકનો. તો અત્યારે જ એક લાઇક બટન પર ક્લિક કરો. તમારી એક લાઇક ગુજરાતના છોકરા છોકરી સુધી આપણો વિડીયો તેના સુધી પહોંચી જશે, જેથી કોઈ જરૂરિયાતમંદ સ્ટુડન્ટની દુઆ મળી છે મિત્રો તમને એક્ઝામ રિલેટેડ. તો લાઇક કરવાનું ભૂલશો નહીં. અને ગુજરાતની એકમાત્ર મારી એવી ચેનલ છે ઓનલી ઓફિસર, જે સવારના 5 વાગે એક્ઝેક્ટ 5 વાગે તમને વિડીયોઝ મળી રહે એવા ડેડિકેશન સાથે હું કામ કરું છું. તો એઝ અ રિક્વેસ્ટ કે મારા કામને વધારે વધારે એપ્રિશિએટ કરો, જેથી વધારે વધારે વિડીયોઝ તમારી માટે લાવતો રહો અને તમારી એક્ઝામને ઓર જ્યાદા ઇઝી ને સરળ બનાવવાની હર પૂરતી કોશિશ કરી. મારી ચેનલ પરથી એકદમ ફ્રી, તમારે મને એક પણ રૂપિયો ચૂકવવાની જરૂર રહેશે નહીં. ત્યારબાદ મિત્રો, આજના વિડીયોના પ્રશ્ન છે કે ભારતે 36 જેટલા રાફેલ વિમાનો કોની પાસેથી ખરીદ્યા છે? તો ઓપ્શન છે અમેરિકા, ફ્રાન્સ, ઇઝરાયલ અને રશિયા. ત્યારબાદ વિશ્વ કપાસ દિવસ ક્યારે ઉજવે 2019માં? તો 5 ઓક્ટોબર, 6 ઓક્ટોબર, 7 ઓક્ટોબર અને 8 ઓક્ટોબર. ત્યારબાદ ગુજરાતનું પ્રથમ ઇકો ફ્રેન્ડલી રેલવે સ્ટેશન કયા જિલ્લામાં બનેલું છે? તો તે જિલ્લાનું નામ લખવાનું છે અને કયા પ્લેસ કઈ જગ્યાએ બનેલું છે એક્ઝેક્ટ એ પણ તમારે જણાવવાનું છે. ત્યારબાદ કંડલા બંદરનું નામ બદલીને શું થયું છે રિસન્ટલી? તો મિત્રો, તમે ડેલી બેસતો મારા કરંટ અફેર્સના વિડીયોઝ તમે જોતા હશો તો તમે આનો આન્સર સરળતાથી આપી શકશો. તો એઝ અ રિક્વેસ્ટ કે તમારો આન્સર નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. તમારો કોઈ પણ ડાઉટ્સ હોય, કોઈ પણ સુઝાવ હોય અથવા તમે કોઈ વિડીયોઝ બનાવવા માગતા હોય તો તમારો ટોપિક જરૂરથી મોકલજો. નેક્સ્ટ વિડીયો ટોપિક પર બનાવવાની કોશિશ કરી. અને મારા નવા 10 મિત્રોને જણાવવાનું કે તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ આ સબસ્ક્રાઇબના લાલ બટનને ક્લિક કરો અને બાજુના ઘંટી બટનને દબાવો, જેથી 5 વાગે કરંટ અફેર્સના વિડીયોઝ તમને તમારા મોબાઈલ ઉપર મળી રહે. તો એક્ઝેક્ટ 5 વાગે વિડીયોઝ મેળવવા માટે આ બાજુના ઘંટી બટનને દબાવવાનું તમે ભૂલશો નહીં. તમારો કિંમતી સમય આપીને મારો વિડીયો જોવા માટે ધન્યવાદ. હું આશા કરું કે તમારો દિવસ આજનો ખૂબ જ સરસ જાય. તમારી આવનારી એક્ઝામ માટે બેસ્ટ ઓફ લક એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ ધ વિડીયો મિત્રો.